પધારેલા સર્વે ભાવિક ભક્તજનોનું અહીંયાથી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપણે આજરોજ આનંદની રાત કહેવાય, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેનોમાં ને સખી અમારે આંગણે, આજ કંચન વર્ષ્યા મેં, આવો રૂડો અવસર્યો હોય અને ભગવાન કનૈયાના ગુણગાન ગાવા હોય તો મારો વાપલ્યો બધાને ખાસ હાકલો પડકારો કરવાનો છે અને ઝૂમી ઉઠવાનું છે. કારણ કે કનૈયો એક રાસનું પ્રતીક ગણાય છે. ભગવાને રાસલીલા, આપ બધાને મારા કરતાં વડીલો છો એમને ખ્યાલ હશે, ભગવાન કનૈયાને ખૂબ રાસલીલા પ્રિય હતી. એટલા માટે આપણે એ રાસલીલાના માર્ગે ચાલવું એ આપણી પણ ફરજ છે. એટલા માટે જાજો ટાઈમ ના લેતા આપ બધાને વિનંતી કે રાસનો રાઉન્ડ આપણે શરૂ કરીએ. અને બહેનોની સાઈડમાં બહેનો રાસ લેશે, ભાઈઓની સાઈડમાં પાછળથી ભાઈઓ રાસ લેવા માટે જોડાઈ જશે. તો બધા જલ્દીથી આપણે રાસની અંદર જોડાય. We'll be right back.
કરીને વચ્ચે જે લાઈટો મારેલ છે એની સામેની બાજુ બહેનો લેશે અને આ બાજુ ભાઈઓ લેશે. ખાસ બધા સાંભળી સૂચના લઈ અને રાસ લેવા માટે પધાર છે. જય હો. Thank you.
મારો વિનંતી કે એક આપણે એક સર્કલ બનાવીએ મોટું, જેથી કરીને પાછળ અહીંયા વચ્ચે ઉભેલા મિત્રોને ખાસ નંબર વિનંતી કે એક સર્કલમાં બધા રમીએ તો બધાનું શૂટિંગ સારું આવે અને આપણી એકતા પણ દેખાય. એક સર્કલમાં બધાને રમવા માટે વિનંતી, વચ્ચે ઉભા છે ભાઈઓને ખાસ નંબર વિનંતી, એક સર્કલ બનાવી તમે. જય હો.
એટલે જશુભાઈ ને યાદ કરવા છે, એટલે જશુભાઈ ના રાજમાં હવે લીલા લે છે, જશુભાઈ ના રાજમાં હવે લીલા લે છે,
Anybody?
કશું તારી પાડો તો મારા ઓ રસિયો રૂ પાડો રંગ રેલિયો
ભાઈ બેસી જાઓ, હવે આપણે ડાયરા ટાઈપ જ કરી. હા, રંગવીની રાધાને લઈ બેઠી બાલા, કોશું રંગવીની. Oh,
છે અને મારો આઈ સમાજ છે બાપ, એટલે મને બે ચાર દુહા ગાવાનું મન થાય. કારણ કે આજ તો સાહેબ બાપનો ઘર છે, એટલા માટે બે ચાર દુહા પણ આપણે સાંભળીએ. કારણ કે ઊંચા કુળનો આદમી કરી કદી ના નીચું કામ, અરે ઊંચા કુળનો આદમી કદી કરે ના નીચું કામ, ઈ નાણા ખાતર નાથિયા કયા સિંહણ નું ભરે સલામ. અને કેવો ડાયરો મળ્યો છે કે ધરાબીન ધાન ના નીપજે કુળબીન માડું ના હોય, અરે ધરાબીન ધાન ના નીપજે કુળબીન માડું ના હોય, ઈ જેસલ જકરો નીપજે જેની માં ઓછલ પદમણી હોય. ભલા માણા આ સુરાની ધરતી છે ને આયર, એટલે સાહેબ પેટના દીકરા દઈ દે ઈ આયર.
ભગાભાઈ બારડની સુંદર મજાની લગ્ન ગીતોની પણ ફરમાય છે, ત્યાં સુધી તમે થોડોક થાક ખાઈ લો અને મારે રામવાડાનું સપાકરૂ પણ તમને સંભળાવવું છે. કારણ કે અંગ્રેજોને આવ્યું નહીં કરી નહીં મારા વાળાને વાત, વાચારણ વરા જવા, કે અંગ્રેજોને આવ્યું નહીં કરી નહીં મારા વાળાને વાત, નકરા જર્મન જેવી જાતને રહેવા નો દેત રામડો. છ સફેદ આપો કે જાત કમાણી કરી ખાય ઈ સિંહની જાત, અરે જાત કમાણી કરી ખાય ઈ સિંહની જાત, ભલે ભૂખો રે પણ ખડ નો ખાય ઈ સિંહની જાત. આમાં તમારો પડકારો જોશે હો, કારણ કે આ બધું ચોપડીમાંથી નહીં ખોપડીમાંથી આવે છે. હા, આ બધું ખોપડીમાંથી આવે છે, ચોપડીમાંથી નહીં. કે મૈરા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, અરે મૈરા પછીનો માલ ઈ ગોલણ ગાડા ભરે, પણ આ જીવતા બાવડું નો જલાય ઈ હાવજની જાત. ભાઈએ સુંદર મજાનું હાવજ ગરજે ગાયું પણ ભેરવીમાં ગાયું, પણ આજ તમને સપાકરું સંભળાવું છું. બરાબર ને? હા હા,
ભોગે છે. માય ગાંગલાની ધરતી નથી બાપા, બે વફાના ને એવા ગીત ગાવા પડે એના કરતા ઘરે બેહવાનું, કેમ કે બેબી ને બોન વિચા પાવ એના કરતા ઝેર પાઈ દેવાનું, બરાબર ને રાજભા? હા, કારણ કે સુરવીરતાથી વાત કરશો તો આવનારી પેઢી તમારી સુરવીરતાથી જીવશે કે અમારા બાપ આવા થઈ ગયા. કુળ રીત ભૂલી અને ખડજો હાવજ થાય, અરે કુળ રીત ભૂલી અને ખડજો હાવજ થાય તો લાજે સિંહણ ના દૂધડા એને ભવાની ભોટપ થાય. હા, આપણી જરા ચાર રાજવા આવો આવો, એક વાર જોરદાર તાળીઓ થી વધાવો સાહેબ, ચારણ ચોથો વેદ. એક જણો તલવાર કાઢીને ઘરે થી હાલતો થયો, ઘરના કે તમે જાઓ છો ક્યાં? તો કે હું ધીંગાણામાં જાઉં છું. તો કે હવે અમારું છોકરાનું શું થાય છે? તો કે એ રામ રખવાળા. તો કે તો ઘોડે ચડીને રામ આવ્યા હતા કે તમે આવ્યા હતા? અર્ધિક પોણે કલાક થી તરત પાછો આવ્યો, દિલામ દાખલ થયો, ઘર માં કીધું કે તરત ક્યાં વી આવ્યા? તો કે ત્યાં તો હાસો હાસ બાંધે. મામા એ કોઈ ફોન ના મિસ કોલ ન કરે કે તમે વી આવજો. બહુ સારું જેમણે વાત કરી છે, અને બધાએ મામા જે પાઘડી બાંધીને ગાધા હતા અને ત્રણે ફૂયું, આપણે તો મામા ભાણેજનો વ્યવહાર છે એટલા માટે કહું છું. પણ એક વાત, આ બધાએ રમતા હતા ને, એને જોરદાર ચાલુથી વધાવજો, એને થાક નથી લાગ્યો, એમાં કૃષ્ણ આવી ગયો તો એટલા માટે. હા, બધાના શર્ટ પલળી ગયા, નાવું નહીં પડે મને એવું લાગે છે. બાપુને ચાલુથી વધાવજો, તો બાપુને ગરમી નહીં થઈ હોય કારણ કે પછેડી જ રહી. હા, મજા આવે છે આપણે એટલા માટે. મામા ગીતની વાત આવે ને, ગીતની જોજો, આપણા ગીતો એવા છે, આપણે આપણા ગીતો છે ને, આપણે ખાલી બે ચાર સારા ગીતો ગવાય છે ને, આપણી બેનું દીકરીઓ ગાઈ લઈએ ને તો પછી એને કે બ્રાહ્મણ ન તેડાવવા પડે, એની વિધિ પૂરી થઈ જાય છે. ગીતો છે એવા, લાલ મોટર આવીને ગુલાબી ગજરો લાવીને પછી ઊંચા ઊંચા બંગલા ચણાવવાનું, કાચની બારીઓ મેલાવવાનું, વીરો મારો ઝગમગ થાય, એ પછી એ થાય જ, લગ્ન થાય તો એ પણ જાળજો. જોજો આપણા ગીતો છે સાહેબ, હાંજ પડી ગઈ હોય, દીકરીની જાન મોડી થઈ હોય અને પછી હાંજ પડી ગઈ, આ કોઈ હતું નહીં, આ કાંઈ હતું જ નહીં, આ તો હવે બધો ફેરફાર થયો છે, મને ખબર છે. એમ કે માલધારીઓ બધા બહુ આળસુ હતા, એ મામા ભણે જ બધા હરખા જ હતા, બે ભાન કરવાની ટોપીઓ નહોતી, આપણા વડવાના કપડાં ગોતતા, ઘા કરે તો ઊભા રહેતા, કોકને એમ કે માણસ લાગે, પણ એ મજા હતી. પણ આ જે આનંદ છે ને, આજે લાઈટું નહોતી પણ તે દી મામા દિવેન દૂધે વ્યાળા થતા, સાંભળજો, દિવેન દૂધે જંગલમાં વ્યાળા, દિવેન દૂધે એટલે દૂધ જ હોય, ત્યાં શાકભાજી કાંઈ લેવા, અને એ બીમાર ન પડતા, આ નક્કી કરો, લીમડા પીને જીવી જતા, અટાણે અઠવાડિયું રોકાઈ પૂછી કે બાપુ ફેલ. પણ આપણા ગીતો જોઈજો, હાંજ પડી ગઈ હોય, દીકરીની જાન મોડી થઈ હોય, એટલે લગ્ન ગીતોમાં ચિંતા વ્યક્ત કરે, કોઈ વાત ન કરે, મંદિરે ઝાલર વાગે છે, ત્યારે મેઘાણી એમ કહે છે કે હાંજ રે એ પડીને જાલરવા આગી, મારે લાડકડીના વર વેલા આવજો. હાંજ પડી ગઈ છે, મામાન ફરમેટ છે ને લગ્ન ગીત, એટલે આ જોજો ગીતો સાહેબ. હા, પણ એ જાન મોડી થઈ, બીજી કડીમાં બીજું બેનું આશ્વાસન આપે, મોડી થઈ છે ને તો અમને ખબર છે, શું કામ મોડી થઈ છે? કે વરના એ દાદાજીને આપનો તો એ જાન મોડી આવશે, વરના દાદાને સાફાનો વેત ન રહીએ અને મોડું થાય તો. મામા મને દસક જણાએ કીધું છે એટલે વાત કહી દઉં, ટાઈમ નથી બગડતો ને કોઈનો, પૂરો ખાવો છે ને તમારે એટલે કીધું, આ લોકો ગાવાવાળાએ પૂરો ખાઈ લઈએ. હા, હે
એટલે લગ્ન ગીત, હા એટલે લગ્ન ગીત જ ગાવાના છે. હમણાં કોઈક મને વાંય કીધું હતું, ડેલે ઊભો થયો, મને કે લગ્ન ગીત ગાજો, મેં કીધું તમારા થયા નહીં હોય ને કે નામ ન લ્યો. હા એટલે લગ્ન ગીત ફૂઈ પણ સારા બોલે છે, અને લગ્ન ગીત જૂના જૂના જે જૂનું છે ને જૂનામાં જ મજા છે. ને કે મુંબઈમાં કોઈક આપણા ભાભલાએ કીધું કે આ તૂટેલ કપડાં પહેરો, તમારા ગોઠણ દેખાય, તમારા જેટલા પૈસા હોય તો અમે 10 જોડી ભેગા પહેરીએ. બોલો કે બાપા તમને શું ખબર પડે, એ તો ફેશન છે ગોઠણ દેખાય. દાદો કે પેલા અમારા મતી માણ કૃષ્ણ કાઢી ભાઈ, અમે ગુડિયા સડાવીને જ ફરતા વાલા, પણ લગ્ન ગીત ગાવાનું છે એટલા માટે. રાજભાઈ વાત કરીને એક કચ્છનું તમને લગ્ન ગીત સંભળાવો. હલો હલો કિયો રે લગ્ન ગીતો થી વાતો કરતા સામે સામે જવાબ દેતા. દ્વારકા રે એ લાડા રે પાનો દે હડો વીરા મારા દૂધ રે પીઓ રે હે જી કૃષ્ણ રે અમારાજો ને એ વિરા રે મારા દૂધ પીઓ હજાર દ્વારકા શિવ ને ગી
બીજા ભાઈ ને બેન કલાકાર છે એ પણ અમારી હારે જોડાય. જોરદાર તાળીઓ થઈ જાય.
આ લગ્ન ગીતની ભગવાનભાઈની ફરમાઈશ હતી સ્પેશિયલ એટલા માટે. ઉપસ્થિત એવા અમારા આજના કલાકાર એવા બેનશ્રી મીરાબેન આહિર,